નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું છું જગદીશ. છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઠૂઠવાતા રાજ્યને હજુ પણ બે દિવસ આકરી ઠંડીનો સામનો કરવો પડશે. જો કે હવાની દિશા બદલાતા આગામી બે દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં થયેલી વર્ષાને પગલે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં જોરદાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 11.2 ડિગ્રી નોંધાઈ. શીતલહેર અને ઠંડા ફૂંકાતા પવનને કારણે લોકોને હાડથી જવતીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. અમદાવાદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. છેલ્લા 2-3 દિવસથી ઠંડીનું જોર વધતા જનજીવનને પણ માઠી અસર પડી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે, જ્યારે 21 ડિસેમ્બરથી પવનોની દિશા બદલાતા ઠંડી ઘટવાની શક્યતાઓ દર્શાવી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રશાંત પ્રજાપતિ. પ્રશાંત, ભારે પવનના સુસવાટાથી લઈને શીતલહેર વર્તાઈ રહી છે, હાલ આપ જે જગ્યા પર ઉપસ્થિત છો, કેવા પ્રકારનો માહોલ લોકો શું અનુભવ કરી રહ્યા છે? જી જગદીશ, વાત કરવામાં તો ઠંડીના મોસમમાં જે જોગર્સ હોય છે કે પછી સવારમાં વહેલી સવારે એક્સરસાઇઝ કરતા આવતા લોકો હોય છે, હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રિવરફ્રન્ટના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે થી જે સ્વાસ્થ્યને લઈને લોકો હવે ચિંતા કરી રહ્યા છે. સ્વાસ્થ્યને લઈને લોકો જે સાવચેતી સાચવે છે તેને લઈને લોકો હવે મોર્નિંગ એક્સરસાઇઝ કરવા આવતા હોય છે. આ રિવરફ્રન્ટ પાછળનો ભાગ છે કે જ્યાં એનઆઈડીના પાછળનો ભાગ છે કે જ્યાં લોકો અત્યારે વહેલી સવારે આવીને એક્સરસાઇઝ કરતા હોય છે, ત્યારે અહીંયા લોકોને એક્સરસાઇઝ પૂરી પાડતા જે ટ્રેનર છે તેમની જોડે જ વાત કરશું કે કેવી કયા કિસ જ્યાં પે કિતને લોગ આતે હૈ સુબહ સુબહ મેં જૈસે મોર્નિંગ એક્સરસાઇઝ કે લીએ. યહાં પે હમારા 100 લોગ કા ગ્રુપ હૈ, પૂરા સુબહ મોર્નિંગ મેં 100 લોગ કા પૂરા ગ્રુપ હૈ. 6:30 પર સ્ટાર્ટ હો જાતા હૈ ઓર 8:30 તક સ્ટાર્ટ કરતે હૈ હમ, ઓર યે હાર્ડ કોર એક્સરસાઇઝ હૈ, બિલકુલ હાર્ડ કોર. જો આર્મી વાલે જો લાસ્ટ સ્ટેપ પે કરાતા વો વાલી એક્સરસાઇઝ હૈ. बात की जाए तो ठंडी का माहौल भी बन चुका है, अभी ठंड भी बढ़ रही है, तो अभी क्या जो मेंबर्स हैं उनमें भी बढ़ोतरी हो रही है? हाँ बिल्कुल, बढ़ोतरी हो रही है क्योंकि सुबह सुबह विटामिन डी लेना, उसके अलावा अच्छी ऑक्सीजन लेना और खुले में एक्सरसाइज करना बिल्कुल बेहतरीन है हेल्थ के लिए, लाइफ के लिए और इसके लिए. જી ચોક્કસ, આપણે બીજા જે મેમ્બરો છે તેમની જોડે વાત કરશું કે જે આપ એક્સરસાઇઝ અહીંયા કરવા આવો છો, ખુલ્લામાં એક્સરસાઇઝ કરવાની મજા કંઈક અલગ જ હોય છે, શું કહેશો તમારો એક્સપિરિયન્સ? એમાં જે ફિલિંગ જે પેલી એરનેસ ને બધું આવે છે એ આપણે કદાચ જિમમાં એ મિસ કરતા હોઈએ છે. અહીંયા સનની સામે વિટામિન ડી લઈ શકીએ અને જે ફ્રેશનેસ જે આવે છે એ કદાચ તમે જિમને એમાં મિસ કરી શકો છો. હું આમને પૂછવા માંગીશ કે આપણે કેટલા સમયથી આવો છો અને જિમમાં એક્સરસાઇઝ કરો અને અહીંયા ખુલ્લામાં એક્સરસાઇઝ કરો, કેટલો ફેર પડતો હોય છે? અહીંયા ઠંડીનો માહોલ હોય છે ત્યારે ઠંડી પણ વધુ લાગતી હોય છે, ત્યારે તમારે ઠંડીમાં એક્સરસાઇઝ કરવાની આવે છે, ત્યારે શું કહેશો તમે? જિમમાં એક્સરસાઇઝ કરે એના કરતાં અહીંયા વધારે સારું લાગે છે, કારણ કે અહીંયા ફ્રેશ એર મળે, વિટામિન ડી છે, સનનું બી એવી રીતનું મળતું હોય છે અને બધા વધતા બી જાય છે મેમ્બરો અહીંયા, અને બધાને અહીંયા ગમવા બી લાગ્યું છે કે ના ચલો ભાઈ, અને સરની બી એફર્ટ વધારે સારી છે. ચોક્કસથી, જે અહીંયાના ટ્રેનર છે તે વિના મૂલ્યે જે અહીંયા લોકો આવે છે લોકોને ટ્રેનિંગ પૂરી પાડે તેમની જોડે વાત કરશું. આપને જબ યહાં પે લોકો કો ટ્રેનિંગ દેના શરૂ કિયા, જો મેમ્બર્સ આને લગે તો આપને ફ્રીમાં ભી સબકો ટ્રેનિંગ દે રહે હો, તો ક્યા પૂરા કન્સેપ્ટ હૈ આપ રિવરફ્રન્ટ પે આકે સબકો ટ્રેનિંગ દે રહે હો જો એક્સરસાઇઝ કરવા રહે હો ઉસ પે? દેખિએ, હર ઇન્સાન કે અંદર ગોડ ગિફ્ટ હોતા હૈ, એસે હમારે મોદીજી ને હમે ગોડ ગિફ્ટ કી તરહ દિયા હૈ રિવરફ્રન્ટ, વર્લ્ડ મેં યે સેકન્ડ રિવરફ્રન્ટ હૈ, તો ઇસકે લિયે મેને સોચા કે કુછ યહાં પર હેલ્થ કાસ કરે. आज दुनिया कहाँ जा रही है हेल्थ को लेकर, हर हॉस्पिटल में जा रही है, तो मैंने सोचा इतनी अच्छी गॉड गिफ्ट जैसा दिया हमें रिवर फ्रंट मोदी जी ने, तो इसके लिए मैंने यहाँ पे स्टार्ट किया. मैं पहले अपने क्रिकेट टीम को पहले लेके आया, उसके बाद धीरे धीरे जो ज्वाइंट होते गए और हम संडे को यहाँ पे एक अच्छा साउंड वाला प्रोग्राम करते हैं जुम्बा का, जहाँ पे पूरा रिवर फ्रंट जितने भी आते वो सब ज्वाइंट हो जाते उसमें जुम्बा में. જી ચોક્કસથી જગદીશ, વાત કરવામાં ઠંડીના માહોલમાં જે લોકોની સંખ્યા છે ત્યાં કે ક્યાંક ને ક્યાંક અહીંયા વધતી જોવા મળે છે અને લોકો સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક ચિંતિત હોય તે પ્રમાણે વહેલી સવારે જોગિંગ હોય કે પછી એક્સરસાઇઝ કરતા જોવા મળશે, ત્યારે હવામાન વિભાગની આગાહીની પ્રમાણે આવનારા 2 દિવસો બાદ ક્યાંક ને ક્યાંક ઠંડીમાં ઘટાડો થશે, ત્યારે જોવું રહેશે કે જે સંખ્યા છે તે ક્યાંક ને ક્યાંક સચવાઈ રહેશે કે કેમ. બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લોકો મોર્નિંગ વોક અને સાથે જ ઠંડા ગરમ પીણા અને સૂપ અને લઈ રહ્યા છે અને તાપણું પણ કરી રહ્યા છે.